અમરેલીના લીલિયાના તળાવપરા વિસ્તારમાં રહેતા અમરીશભાઈ જોશીના પુત્ર કૃણાલને જોઈને કહેવું મુશ્કેલ છે કે આ માસૂમ બાળક કુદરતની ક્રૂરતાનો ભોગ બન્યો છે. હાલ વ્હીલચેર પર બેસીને નિઃસહાય અવસ્થામાં ધોરણ 10ની પરીક્ષા આપી રહેલો કૃણાલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. જો કે કૃણાલ હિંમત હાર્યા વગર રાઇટર સાથે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો છે. કૃણાલના માતા પિતાએ મોટી મોટી હોસ્પિટલો અને ડોક્ટરો પાસે કૃણાલની સારવાર માટે ખૂબ જ દોડાદોડી કરી. જો કે તમામ ડોક્ટરો પાસેથી કૃણાલના માતા પિતાને માત્ર નિરાશા હાથ લાગી. તેમ છતાં કૃણાલના માતા પિતાએ હિંમત ન હારી. રોગ છે એ પ્રોગ્રેસ થવામાં છે. અત્યારે એના હાથ પણ કામ નથી કરતા. એનું 3-3 મહિને અમે ઇકો ને બધું કરાવતા રહીએ છીએ તો હૃદય છે એ પોળું થાય છે. મૂળ હૃદય એનું 40% કામ કરે છે, ડૉક્ટરો એમ કહે છે. અને સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ એના અંગ કામ કરતા નથી. ક્રમશઃ સ્નાયુઓ વિકૃત થતા જતા એવા દર્દીને ચાલવામાં મુશ્કેલી પડે, ચાલે તો પડી જાય અને બેલેન્સ પણ રાખી શકે નહીં પોતાનું. અને ક્રમશઃ આ સ્નાયુની બીમારી ધીમે ધીમે ઉત્તરોત્તર શ્વાસોશ્વાસતંત્રના સ્નાયુઓને પણ અફેક્ટ કરે છે, હૃદયના સ્નાયુઓને પણ અસર કરી શકે. કૃણાલની બીમારી અંગે પિતા અમરીશભાઈએ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીને પણ એક પત્ર લખી વિનંતી કરી, પરંતુ આ પત્ર પણ એક ઔપચારિકતા સાબિત થયો. રાજ્ય સરકારને આમાં શાળા આરોગ્ય તપાસની અંતર્ગતે લખ્યું હતું. આરોગ્ય મંત્રી નીતિનભાઈ ત્રિવેદીએ, નીતિનભાઈ પટેલે આપણને આની મંજૂરીનો કાગળ આપણને આપ્યો હતો કે કૃણાલને ભાઈ જ્યાં લઈ જવો પડે ત્યાં લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો એનું હજી કોઈ ઠોસ પરિણામ નીકળ્યું નથી કે અમને કોઈ મંજૂરી મળી. કૃણાલ અભ્યાસમાં એટલો હોશિયાર છે કે તેઓ આજે અમૃતબા હાઈસ્કૂલનો લાડકો બન્યો છે. આજે શાળાના શિક્ષકો પણ કૃણાલની બહાદુરી, ધીરજ અને સહનશીલતા પર ગર્વ અનુભવી રહ્યા છે. ત્યાર સુધી એ પોતે ખૂબ સરસ રીતે લખી પણ શકતો હતો. બંને પગની બીમારી છે, પણ ધીમે ધીમે હવે સ્નાયુઓ પેલા થતા અત્યારે હાથનું પણ પોતે આવ્યું છે. પણ આની હિંમત જોઈને બીજાને પણ પ્રેરણા થાય કે નહીં, ખરેખર આપણે શારીરિક રીતે કદાચ કાંઈ તકલીફ હોય તો પણ આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી શકીએ છીએ. કૃણાલને પોતાને ભલે ઉઠવાની હિંમત નથી, પરંતુ તે બીમાર હોવા છતાં તેના માતા પિતાને હિંમત આપી રહ્યો છે, ત્યારે કૃણાલને સારા પરિણામની શુભેચ્છા. રાજેશ ગઢિયા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમરેલી.